સુપર પાવર વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ની અંદર સંસ્કૃત વિષયની અંદર આપણે શુદ્ધ વિષય અભ્યાસ કરતા હતા એટલે કે શુદ્ધ એટલે સુવચન જેની અંદર નાના વાક્ય છતાં આપણે વિશેષ સમજણ અને જ્ઞાન આપતા છે તેવી રીતે આપણે પ્રથમ જેટલા સૂત્રનો અભ્યાસ કર્યો તેનો પૂર્ણ પરિચય મેળવીને જ્ઞાન દ્વારા ક્રિયા વિના ક્રિયા વગરનું જ્ઞાન ભારરૂપ છે જનની જન્મભૂમિ સ્વર્ગની ગરેસી જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે આ બધી મિત્ર પરીક્ષા આફત સમયે મિત્રની પરીક્ષા થાય છે સર્ગાવાન લભતે જ્ઞાનમ સર્ગાવાળક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે બુદ્ધિ યસ્ય બલદસ્ય તેના વિશે અભ્યાસ આપણે કરવાનો હતો તો સૂક્ત પહેલો લખી લઈશ સૂક્ત નંબર છે बुद्धि यस्य बलं तस्य लेकिन बुद्धि जेने पास बुद्धि छे तेने पास बल छे ये से जेनी बुद्धि हो बुद्धि बल तस्य जेनी बल बल थता है जेनो अपने अनुवाद लगी जेनी पासे बल बुद्धि से तेरे पासे बल से तेरी पासे सुसे बल बुद्धि यस्य बलं तस्य यस्य जेनि बुद्धि बुद्धि छे तस्य तेनि बल बल छे जेनि पासे बुद्धि छे तेनि पासे बल छे जेनि अंदर भावार्थ तुम्हारे जाते लगभग छे हूँ समझाऊ छु के मतलब तुम्हारे लखानो रहेशे जेनि अंदर बुद्धि જે જેને સુક્ત અસુક્તની અંદર મહિમા બળવે છે બુદ્ધિનો જો આપણે પાસે બુદ્ધિ હોય તો જે તે કાર્ય કરવો એ ટૂંક સમયમાં અને સરળતાથી થઈ શકે છે પરંતુ આપણે પાસે બળ હોય તો આપણે પરેશાન અને કઠિન કાર્ય કરીને કામ પૂરું થઈ શકતું નથી જે તે કાર્ય પૂર્ણ કરવા માટે આપણી પાસે બુદ્ધિ હોવી જરૂરી છે અવશ્ય છે જો આપણી પાસે બુદ્ધિ ના હોય તો આપણે તેને બળથી કામ લઈએ છીએ પણ બળથી કામ થતું નથી આપણે કોઈ કામ પણ કામ હોય તો તેના માટે બુદ્ધિનું પ્રયોજન કરવું જોઈએ હેતુ રાખવો જોઈએ બળથી કાર્ય શક્ય પરંતુ નથી તાકાત હોય પણ બુદ્ધિ ના હોય તો કોઈ કામનું રહેતું અમુક આપણે જોતા હોય જેની પાસે બુદ્ધિ સરળ છે જે તેજસ્વી જ્ઞાની છે તે કાર્ય કરતો હોય આપણી પાસે બળ છે અને એ આપણે કામ કરતા હોય બે જ કામ સમાન હોય છતાં જે બુદ્ધિવાળો છે એ કામ સરળથી કરી રહ્યા છે અને આપણે તાકાતમાં અને તાકાતમાં કામ કરી શકતા નથી એટલે બુદ્ધિ સરળતાથી કામ પૂર્ણ કરી શકે છે જેની અંદર બુદ્ધિ એક કહેવત છે વિદ્યાર્થીની કે જેની પાસે બુદ્ધિ હોય ને એની આગળ બળ પણ પાણી ફરે છે એટલે બુદ્ધિ હોય તો તેની પાસે બળ પણ પાણી ફરે છે જે પાસે બુદ્ધિ હોય તે કામ થી કામ લે છે આપણે કોઈ વખત જોઈએ છે જે અહિંસા રૂપે આપણો દેશ આઝાદ થયો છે અંગ્રેજોએ અહિંસા પણ આપ
अपना प्रत्येक युद्ध करता था, हिंसा करता था, छता अपना विद्वान नेता हुए, सर्व रीते पूरा प्रयत्न करया अहिंसा रीते ज अपने देश ने आजाद कराया। अपने जो इसे महात्मा गांधी, जवाहरलाल नेहरू, स्वामी विवेकानंद जेवा अनेक जे सर अपना देश की आजादी माटे पोतानुं जीवन गुमाव्युं पण अहिंसा रीते ज बुद्धि थी कोम लीधुं छे बळपूर्वक अंग्रेजो बळपूर्वक लेता था छतां ते अपना देश की अंदर टूंक समय माटे करी शक्या बुद्धि बड़े काम पार पड़े से बड़ा तो नहीं तो विद्यार्थी मित्रों आगे संघ अथवा समूह शक्ति वाले शक्ति कलयुग शक्ति
से छता पर अपने समूह में छो तो अपने कोई पण कार्य सफल कर सकते अपने जे समूह की रचना करता हुए से जेनी ने छो के जेते कार्य सरलताथी पूर्ण થાય और તેની અંદર સફળતા મળે એના માટે આપણે ખૂબ પ્રયત્ન કરતા હોઈએ છીએ જેની અંદર સંત્ય જમ જે ગુજરાતીમાં કહેવત છે જે જ્યાં સંપ હોય ત્યાં જમ થાય જો આપણે સંપ એટલે સાથે હોય તો કોઈ પણ દુશ્મન હરાવવો કઠિન નથી હોતું સરળ હોય છે જાજા હાથ મળ્યા આ ગુજરાતી કહેવત છે જો આપણે જાજા ભેગા મળીએ અને કોઈ પણ કાર્ય કરીએ તો આનંદ અને ઉત્સાહ થઈ જાય છે એટલે કે જાજા હાથ મળ્યા આપણા બધા સમૂહમાં ભેગા હોય ત્યારે આપણી ભાવના જે સમૂહ જોવા મળતી હોય છે અત્યારે આપણે જુદાઈ જુદાઈ કરતા સમૂહમાં રહેવાનું મજા છે સાથે સમૂહમાં રહી અને સાથ સહકાર રૂપે જીવન જીવ્યું જીવવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રોને બે સૂક્ત સમજાયા અને સરદાર લખાયા કરવાના સરદાર લખી પાસના લખી અને બાબા લખો